ભારત અને પાકિસ્તાન તો એની અંદર આપણે વાત કરેલી કે સૌ પ્રથમ જ્યારે આપણા બંધારણ જ્યાં સુધી અસ્તિત્વમાં નહોતું આવ્યું એની જે પ્રક્રિયા ઘડવાની ચાલુ હતી તો ત્યારે ભારતના જે ચાર મુખ્ય ભાગ પાડેલા હતા કયા હતા અ બ ક અને ડ સૌ પ્રથમ અ ભાગમાંથી જે તેલુગુ ભાષી લોકોએ આંદોલન કરી અને પોતાનું અલગ જ રાજ્યની જે માંગણી કરી એનું નામ હતું કયું હતું એની ઉપર ત્યારે પણ
આંદોલન શરૂ થઈ ગયું અને દીવ દમણ અને ગોવાની અંદર ઘણા બધા હજારોની સંખ્યામાં લોકો આ કહી શકે કે આંદોલનની અંદર જોડાય છે. એની અંદર ઘણા બધા લોકો એકબીજાના અથડામણ, અહીંયા શબ્દ છે અથડામણ, પણ સામ સામે આવે છે. એટલે પોતાના જે આંદોલન કરે એમાં કહી શકે કે એ આંદોલન એક ઉગ્ર સ્વરૂપ ધારણ કરી દીધું. એમાં ઘણા બધા લોકોને ઝઘડા થઈ ગયા, તો એની અંદર જે સામસામા લોકો જે આવી ગયા હતા એને કહી શકે કે ઝઘડા રૂપે કે મારામારી રૂપે એની અંદર 200 લોકો જેટલા, જે 200 માણસો હતા એ ઘાયલ થઈ ગયા હતા અને એમાંથી ઘણા બધા શહીદ પણ થઈ ગયા. એટલે કે આઝાદી પછી પણ આપણે જોઈ તો આપણો દેશ છે એ પૂર્ણ રૂપે તો મુક્ત થયો નહોતો. આવી ઘણી બધી વિદેશી પ્રજાઓ જે આપણા ભારતમાં હતી એની સામે પણ આપણે નાના નાના આપણા પ્રાંતોને મુક્ત કરવા માટે પણ ઘણા બધા લોકોએ નામી અના જે આ 200 લોકોએ લખેલા છે કે દીવ દમણ અને ગોવાને આઝાદી અપાવવા માટે 200 લોકોએ પોતાના જાનની બલિદાન આપી દીધું. એના નામ તો કદાચ આપણે ક્યાંય ઇતિહાસમાં પણ વાંચેલા નથી. તો આવા જે નામી અને અનામી લોકો હતા એને આપણા દેશને આઝાદી માટે આઝાદી અપાવવા માટે પોતાના જાનની બલિદાન આપી દીધું. સત્યાગ્રહ અને સમજાવો જેવા ઉપાયો કારગર નહીં. હવે તે સમયે ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા લોકોને પણ લઈ ત્યાં પોર્ટુગીઝો કોઈ સમજાવટ કે આપણે કોઈ સત્યાગ્રહ કરશું તો એનાથી પણ એ લોકો માનશે નહીં એમ માની અને ભારત સરકારે ગોવાને મુક્ત કરવા માટે ઓપરેશન વિજય શરૂ કર્યું. ઓપરેશન વિજય અહીંયા એક કહી શકીએ કે મિશનનું નામ આપેલું છે. બરાબર, તમે કદાચ પહેલા પણ ક્યાં સાંભળેલું હશે કે દીવ દમણ અને ગોવાને મુક્ત કરવા માટે ઓપરેશન વિજય નામનું મિશન શરૂ કર્યું. આ જે મિશન હતું એ 17-18 ડિસેમ્બર 1961 મધ્ય રાત્રે તે સમયના એક જનરલ ચૌધરી હતા એના નેતૃત્વ હેઠળ એટલે કે એમની આગેવાની હેઠળ આ એક લશ્કરી અભિયાન હતું એ શરૂ કરવામાં આવ્યું. હવે જે ઓપરેશન વિજય હતું એ જે ગોવાના લોકો હતા એમને તો ઘણા બધા આંદોલનો કર્યા પોતાના પ્રાંતને કહી શકે કે મુક્ત કરવા માટે, પણ જે પોર્ટુગીઝો હતા એ આવા લોકોના આંદોલનથી માને એવા નહોતા અને અંતે સરકારે શું કરવું પડ્યું, લશ્કરી પગલાં ભરવા પડ્યા. એટલે કે આપણે પણ અત્યારે જો કોઈ નાની મોટી ભારત પાકિસ્તાનમાં છે ત્યારે લડાઈ થાય તો આપણે શું કરી, આપણે લડવા જઈ શકીએ, તમે કે હું કોઈ ન જઈ શકે, કોને મોકલવા પડે, આપણા લશ્કર. તો તે સમયે પણ આ ઓપરેશન વિજય માટે એટલે કે દીવ દમણ અને ગોવાને મુક્તિ અપાવવા માટે અંતે સરકારે લશ્કરી પગલાં ભર્યા અને તે સમયના આપણા જે લશ્કરી જવાન હતા એને આ ઓપરેશન વિજય માટે મોકલવામાં આવેલા હતા. અને ત્યારે જે આ લશ્કરી અભિયાન શરૂ થયું ત્યારબાદ 2 જ દિવસની અંદર એટલે કે આજે શરૂ થયું હોય તો કાલ બપોરે બીજા દિવસની બપોરે તો આ અભિયાન પૂર્ણ થઈ ગયું. એટલે કે લશ્કરીથી આપણું જે અભિયાન હતું એ ટૂંક સમયની અંદર આપણે સફળતા એમાં મેળવી લીધી. ભારતીય દળોએ ગોવા, દીવ અને દમણ કબજે કરી લીધા અને ત્યાં ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવી દીધો. આમ પશ્ચિમી સામ્રાજ્યના રહ્યાસ્થળના અવશેષો પણ હવે આપણી ભારતની ભૂમિ ઉપરથી દૂર થઈ ગયા. એટલે કે જે આપણા ભારતની અંદર પશ્ચિમના દેશના જેટલે આપણે કહી શકીએ કે વિદેશી પ્રજાઓ જે ભારતમાં આવેલી કે પહેલા તો હોલેન્ડ, હોલેન્ડના ડચ લોકો, બરાબર, સૌથી પ્રથમ ભારતમાં આવેલી વિદેશી પ્રજાઓ, પછી પાશા, ક્રુશ, ઇંગ્લેન્ડના આપણે કહી શકીએ કે બ્રિટિશર એટલે કે અંગ્રેજો અને પોર્ટુગીઝો, ફ્રેન્ચો, તો આ બધા વલંદાઓ, આ બધી વિદેશી પ્રજાઓ જે ભારતમાં આવેલી હતી એ અંતે આપણે કહી શકીએ કે આપણે આઝાદી પછી જ્યારે આપણની સ્વતંત્રતા આપણને મળે એના પછી હવે સૌથી છેલ્લે ફ્રેન્ચ અને પોર્ટુગીઝો આપણા દેશમાંથી જ્યારે વિદાય લે છે ત્યારે આપણો દેશ કહી શકે કે પૂર્ણ રીતે આઝાદ થયો. એટલે કે પશ્ચિમની જેટલી વિદેશી પ્રજાઓ આપણા ભારતમાં આવેલી હતી